परम पूज्य स्वामीश्री साथ कार्यकरो ने जुदा जुदा प्रसंगे जे प्रश्नोत्तरी थई छे ते अत्रे रजू करवामां आवी छे। વાત સાચી છે તમારી કે ભગવાન અન્ય કરતા હશે એવું લાગે છે। ભગવાન તો કોઈને અન્યાય કરતા નથી, કારણ કે એ તો બહુ મોટા મનના છે। આ તો આપણા અંદરના ભાવો છે એટલે એમ લાગે કે આ મને બહુ વધારે આપ્યું ને મને ઓછું આપ્યું ને અને આ આપ્યું ને એ વિચારો કરીએ છીએ। પણ જેમ કહ્યું છે કે રાજેશ્રી નરકેશ્રી નરકેશ્રી રાજેશ્રી, એને બહુ પુણ્ય કર્યા છે એટલે એમ કરીને એને કંઈ સારું મળી ગયું, પણ આ જન્મે એ કશું જ કરતો નથી। ભલે પૈસા છે બીજું છે, પણ એને પોતાના મોજ શોખ એસારમો બધે વાપરતા છે પોતાના શરીરના સુખ માટે, એટલે એને બીજા અવતારની અંદર એનું ફળ મળી જ જશે। નરકેશ્રી જેમ રાજા બન્યા, સમૃદ્ધિ બની, બધું થયું, પણ જે ભગવાને આ મનુષ્ય શરીર જે આ વખતે આપણને આપ્યું છે, લોક 84 જાતના દેહ ધર્યા પછી મનુષ્ય શરીર જે મહારાજ ભગવાને આપ્યું, દયા કરીને આપ્યું છે, ભગવાને કૃપા કરીને આપ્યું છે, હવે એ મનુષ્ય દેહ કરીને જો આપણે ભગવાનને ન ભજ્યા તો એ આપણો મનુષ્ય દેહ સાર્થક નથી, નિરર્થક થઈ ગયો છે। ભલે એને રાત એને બધું સુખ છે, સાહેબી છે, મોટર છે, ગાડીઓ છે, પ્લેનમાં ઉડે છે, બધું જ આપણને લાગે ને આપણને કેમ ભગવાન એમ કરે છે, પણ એ બીજો વખત એવો છે કે એને અત્યારે ફળ નથી આપણને લાગતું, આવું કરે છે છતાં એને દુઃખ કેમ નથી સુખ કેમ, પણ એ ભગવાન બહુ ધીરજવાળા છે, પણ એનું ફળ એ આપે છે, જેવું કર્મ એવું ફળ મળે છે, એટલે એને બીજે જન્મે કે બીજે વખતે એનું એ ફળ મળશે। આપણને દુઃખ દેખાય છે, પણ આપણે ભગવાનના ભક્તો છે એટલે ભગવાન આપણને આ જન્મે બધું ભોગવાઈ લે, આપણી વાસનાઓ કાઢવી હોય, આપણા સ્વભાવ કાઢવા હોય, આપણી અંદર ઘણી જાતના બધી વસ્તુ હોય છે, એ ભગવાન આપણા માટે સારું કરે છે। એટલે આપણને લાગે છે કે આવું કેમ કરું, પણ એ આપણા સુખ માટે જ ભગવાન છે, દાસના દુશ્મન કેદી હોય નહીં। જે ભગવાનના દાસ થયા ભક્તો થયા છે એના કોઈ દિવસ દુઃખ એટલે શરીરનું દુઃખ તો આવે, પણ એને જે જન્મમરણ દુઃખ છે એને નથી રહેતું। એટલે ભગવાન એટલા માટે કહે છે કે આને કોઈ ઠેકાને વાસના ન રહે, કોઈ ઠેકાને આશક્તિ ન રહે, કોઈ ખામી ન રહે ભગવાનના સ્વરૂપ સમજવામાં, ભગવાનની કઈ રીતે કરવામાં। એટલા માટે મહારાજ આપણી પરીક્ષાઓ પણ કેટલી વખત દે છે કે મારો નિશ્ચય બરાબર છે કે નહીં એ જોવા માટે પણ, કારણ કે નિશ્ચય આપણને હોય ને વાત મોટી કરીએ કે હું આમ છે ને મેં સત્સંગ કર્યો બીજું થયું, પણ ભાઈ આપણી કસર રહેતી હોય એટલે મહારાજ આપણને દુઃખ આપતા હોય આપણામાં। એવી રીતની જે જે કંઈ કુટુંબી વાસના હોય તો એને માટે પણ ભગવાન એવું કંઈ કરતા હોય છે। એટલે ભગવાન છે કસોટી કરે એ કોની કરે, ભક્તની। જે છોકરો ભણતો નથી, કોલેજમાં નથી જતો, એની પરીક્ષા થાય ખરી, પૈસા કરોડો એની પાસે હોય પણ એની પરીક્ષા ન લેવાય। છોકરો કરોડપતિનો છોકરો છે પણ નિશાનમાં જો જ પરીક્ષા લે ને, બેસે પરીક્ષામાં જાય તો જ પરીક્ષા થાય ને, પણ રખડતો એની પરીક્ષા કોલેજમાં આવે, બેસી જતું લાખ પરનો છોકરો જતાં પરીક્ષા લે ત્યાં કોઈ નહીં, એનું જ્યારે નોકરી જોતી હોય તો પણ એને બધું પેલું માગે છે। એટલે પરીક્ષા જે માણસ ભણે છે અભ્યાસ કરે છે એની પર, એ પછી કરોડપતિ ને કરોડનો અબજોપતિ ને રાજાનો છોકરો હોય તો એ નિશાળ ન જતો હોય, કોલેજ જતો પરીક્ષા ન હોય, એમ આપણે છે ભગવાનના ભક્તો છે એટલે ભક્ત થયા માટે પરીક્ષા છે કે ભગવાન જુએ છે કે આ બરાબર છે કે નથી, અભ્યાસ એને બરાબર એટલે આ પોતે સત્સંગમાં એની દ્રઢતા બરાબર છે કે નહીં એવું જોવા માટે પણ ભગવાન આપણી પરીક્ષા કરે।
અને એની અંદર પાસ થઈ જાય તો પછી વાંધો નહીં. દાદા ખાચર જેવા ભક્ત હતા એની પણ પરીક્ષા લેવાઈ. એને ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત એને ત્યાં હતા, હતા કે નહીં? સેવા એટલી કરી, તન મન ધનથી બધી રીતે આખું કુટુંબ સમર્પણ થયું, તો એ જીવ્યા ત્યાં સુધી એને સુખ ના આવ્યું. એને એના કુટુંબી તરીકે એટલી ઉપાધિ અને બધી રીતે તેના ગરાસ દબાવવા માટે પણ બીજા માણસોને ચડાવે અને બધી ધમાલને બધું ચાલે. છેવટે ગરાસ પણ ચાલ્યો ગયો. જે આવક હતી જેમાંથી મહારાજની સંતોની સેવા કરતા હતા એ બધા પૈસા ટકા આવી, એ આખી ચાલી ગઈ. સરકારમાં જપ્ત થયું. દરરોજ મહારાજ આશીર્વાદ પર જાઓ, આ વખતે તમે રાજકોટ તમારું કેશમાં તમને ફતે મળશે. દહીંને રોટલો જમાડે, ગોળ જમાડીને મોકલે, પાછો વાંટો કરીને આવે. દાદા ખાતે જીવ્યા ત્યાં સુધી એને અર્ઘરાજ પાછો ન હોય કેટલા 50% ખાયા હતા. રાજકોટ ગોંડલથી ત્યાં અરેપદ, ત્યાંથી 30-40 કિલોમીટર અરેપદ માઈ લે છે. તો એ રીતે દાદા ખાચરની પરીક્ષા, દાદા ખાચરને એમ ન થયું કે મહારાજ મારું કામ કેમ નથી કરતા. એ જાણે ભગવાન મારી પરીક્ષા લે છે. ભગવાન જે કરતા છે સારું હશે. તો ઠેઠ સુધી એનો નિશ્ચય એના કુટુંબનો એવો રહ્યો કે મહારાજ રાજી થયા અને ત્યાં રહ્યા. અને આજે દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે. એ પાંદડે અરે પાણે પાણે લખાયું વચનામતને, લખાયું ના લખાયું, લખાયું કોઈ રાજા મહારાજાનું જે બહુ સુખવાળા હતા અને બહુ મહેલમાં પતર હતા એનું કોઈ લખાયું નથી. શાસ્ત્રોમાં જે નામ લખાય છે, જેની કસોટી થાય છે, જેને થાય છે, એને ભગવાનની પરીક્ષામાં પાસ થયો એ ભક્ત સાચો બની ગયો. એટલે એવી રીતે પાંડવો પણ તમે જુઓ, દુર્યોધન નહોતો એ તો મોટો રાજા મહારાજા હતા, એ કૌરવ પાંડવે ભાઈઓ જ હતા. પણ દુર્યોધન છે એ સમૃદ્ધિવાન હતો, એને બધી રીતે પૈસા ટકા માણસો બીજું અને લડાઈમાં બધા આખા દુનિયાના માણસો એના પક્ષમાં પડ્યા, રાજા મહારાજા. આમના પક્ષમાં કોઈ નહીં, પાંચ જ. એ પાંચ ભાઈઓની સાથે ભગવાન પણ હતા, છતાં પણ એમને દુઃખ પડ્યું. એમને બધી રીતે મુશ્કેલી થઈ. દુર્યોધને જેટલું દુઃખ આપવું પડે એટલું આપવું છે, એટલે એને જુગાર રમ્યા, જુગારમાં આખું રાજ પણ લઈ લીધું, હાથે પગે કરી દીધા કે હવે મારું રાજ છે કે તું અહીંયાથી ચાલ્યા જાય. પાંચોને કાઢ્યા, વનવાસ ભટક્યા, પોતાની પત્ની સાથે બધે ફર્યા હર્યા અને દુઃખી દુઃખી થઈ ગયા. પણ ભગવાને એમના રક્ષા કરી. ભગવાન પરીક્ષા લીધી કે આ ભક્તો સાચા છે ખોટા છે, અમથા અમથા બનકા મારે છે કે કૃષ્ણ કૃષ્ણ વાત કરતા પણ અહીં જીવમાં પાછું બીજું હોય. એટલે જોવા માટે કે કોઈ આશરો નહીં, એક ભગવાન શ્રીજી માનનો આશરો, કૃષ્ણનો આશરો છે, એ સિવાય કોઈ માનતા નહીં, કોઈ દોરા નહીં, કોઈ ધાગા નહીં. બીજું આપણે જરા તાવ દુખન દોરો ધાગો કરવા જઈએ પછી હું કથા હું સેવા કરું છું ને મને કેમ થાય? દોરો ભોજ શું થયું? એ આશરો બદલાઈ ગયો. કસોટી છે ભગવાનની, કસોટીની અંદર પાસ થવાનું છે કે ગમે એવું દુઃખ પડે તો શ્રીજી મહારાજ સિવાય બીજા ભગવાન મનાય જ નહીં. બધા ભગવાન છે, બધા સંતો છે, બધાને પગાર લાગવાના, નમસ્કાર કરવાના, બધા અવતારોને માનીએ છીએ, દેવોને માનીએ છીએ, બધું માનીએ છીએ, પણ પ્રતિવત્તાની ભક્તિ તો એ જે દળતા હોય તો વાંધો ના આવે. ત્યારે એવા ભક્તો બધા એમાં પાસ થયા છે. એ પાંડવોને પણ આટલું હતું તો પણ ના થયું, પણ છેવટે ભગવાન એમની સાથે હતા, એમનો વિજય થયો. તો કહેવાનું શું કે હવે આ પ્રસંગો દરેક ભક્તોને જીવનમાં થયા છે અને એ રીતે દુઃખી થયા, પણ છતાં ભગવાનને કોઈ દિવસ મૂક્યા નથી અને બીજો આશરો કર્યો પણ નથી ને બીજી માનતાઓ કરી પણ નથી, દોરા ધાગાની. શ્રીજી મહારાજ જે કરશે સારું છે એની આ વાતો છે. એટલે આપણને અત્યારે લાગે છે કે આપણે કથા કરીએ છીએ, વાર્તા કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ એ રીતે કેમ આપણે દુઃખી રહીએ છીએ ને બીજા કેમ સુખી છે એ માનવાની કોઈ જરૂર નથી. આપણા જેવા કોઈ દુનિયામાં સુખી નથી, સમજી રાખો. પૈસાથી તમારું સુખ નથી, સમૃદ્ધિ મળી એ કંઈ સુખ નથી, બૈરા છોકરા મળે સુખ નથી, બધા હગાવાલા સારા મોટા વેવય મળ્યા ને જમાઈ મળ્યા ને એનાથી સુખ એ શાંતિ નથી. ભગવાનને સંત મળ્યા એ શાંતિ છે, એવો નિશ્ચય આપણે રહેવો જોઈએ કે આના જેવી કોઈ બીજી શાંતિ નથી. આ ડરતા હોય ત્યારે આપણે આ તો મને એમ દુઃખ આવ્યું કેમ આવ્યું, આવે એમાં ક્યાં નહીં હોતો છે, તો પેટમાં જરા વધારે ખાધું તો ચૂકે આવે, એમાં કંઈ હોતો નથી, આ તો દુઃખે પણ કેમ આવ્યું પણ આવે, આપણે જરા ખાધું અવરું કર્યું એટલે થયું. એટલે ભગવાન તો બધાના કલ્યાણ માટે આવ્યા છે, એને કોઈ વેરો વાંતર નથી. એમના વિવેક સાર સ્વામી કહ્યું કે ભગવાનને કોઈ નાનું નથી, મોટું નથી, મારું નથી, તારું નથી, એને બધાના ઉપર કૃપા છે. પણ જેવું કર્મ એવું ફળ ભોગવે છે માણસ. અને ભક્ત છે એટલે મહારાજ કહ્યું ને, જે લોક છે જેને ભગવાનનો આશરો નથી એના કર્મનું ફળ એને ભોગવે છે. ભગવાનના ભક્તને જે કંઈ દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞામાં કંઈક આપણો લોભ થતો હોય, કંઈક પણ ખામી હોય. ભગવાનનું સ્વરૂપ સમજવાની વાત કરી કે સ્વરૂપ ભગવાનનું સમજાય પછી બીજું સમજાય, એમાં કંઈક અસર રહે તો ભગવાન હશે કે નહીં હોય, આટલો વિચાર આવે તો એ થઈ જાય. ભગવાન આમ કેમ કર્યું તો એક અસર કહેવાય.
તો એ માટે આપણે આ બધું જો હોય એ જોવા માટે ભગવાન આપણી પરીક્ષા લેતા હોય. એટલે ભગવાનના ભક્તને જે દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞા લોપે કરીને સ્વરૂપ સમજવાને લઈને એ આવે છે. અને એ રીતે આપણે છે શ્રી સ્વામી ગુણાસને કહ્યું કે આપણે ભગવાન મળ્યા ને ભગવાન જેવા સંત મળ્યા તો પણ અશાંતિ કેમ રહે છે? શાંતિ થવી જોઈએ ને. પૈસા ખૂબ મળ્યા શાંતિ ના રહેવી જોઈએ? 5-10 કરોડ મળી ગયા કેટલી શાંતિ રહેવી જોઈએ? પણ ચિંતા વધે. 5 કરોડ આવ્યા પછી ક્યાં મૂકવા, કેવી રીતે મૂકવા, ક્યાં વ્યાજે મૂકવા, કોને ત્યાં મૂકવા, કોક લઈ જશે, કોક થશે, ઊંઘ જ ના આવે. અને જરાક બારી ખખડે તિજોરી મૂક્યા હોય બરાબર તારું મારીને તો ખખડે મારો કોક આવ્યો લાગે છે, ઊંઘઈ ના આવે. એટલે ચિંતાનું કારણ બની જાય છે. એટલે એથી સુખ નથી. એટલે ભગવાનને આપણે જો રાખીશું તો પછી કોઈ ચિંતા નથી. તો સ્વામી કહ્યું કે ભગવાન મળ્યા, ભગવાન જેવા સંત મળ્યા તો પણ અશાંતિ રહે છે. એનું કારણ શું છે કે ભગવાન આપણે પંચ વિષયમાં રાગ છે થોડો. પંચ વિષયો છે એ આપણે ભલે આમથી બધી રીતે કરતા હોય પણ થોડું થોડું વાસના, સિનેમા જોવાનું મન થઈ જાય, નાટક જોવાનું મન થઈ જાય, ભવૈયા જોવાનું મન થઈ જાય, ડિસ્કો જોવાનું મન થઈ જાય, થાય કે નહીં થતું, બધી વાતો કરીએ છીએ, કેટલી બધી વ્યસનો મૂકવાની વાત કરીએ છીએ, તોય પછી મેં મૂકાતું અને ગરાક લાલપલા કરી લઈએ અને પછી કે મને ભગવાન કેમ કર્યું? ભાઈ એ આજ્ઞા પંચ વિષયનો રાગ છે અંદર થોડો ઊંડોય ઊંડે. ભલે આમ બીજી રીતે બધું આપણે ખરેખર ભક્તિ પણ ઊંડે ઊંડે રાગ હોય એટલે એને કરીને અશાંતિ રહે. અને બીજું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં. ત્રીજું છે કે અજ્ઞાન છે આપણને. અજ્ઞાન છે એટલે શું કે હું દેહ એ મનાઈ ગયું છું, દેહ નથી છતાં દેહ મનાઈ ગયું છે, આત્મા છે, અક્ષર છે, બ્રહ્મ છે, એટલે દેહના ભાવ છે એટલે બધું થાય. દેહના ભાવની અંદર સારું નરસું બીજું ત્રીજું બધું થયા કરે. ભગવાનને આપણને આ પ્રમાણ ના કરે એટલે ભગવાનમાં શંકા થઈ જાય કે ભગવાન કેમ કર્યું? ભગવાન કે તો સારું કરે છે. પણ કહેવાનું શું છે કે દેહ ભાવને લઈને ભગવાનની અંદર પણ આપણને આવા જાતના દોષ દેખાય. આપણામાં જેવા દોષ હોય એમ એમ કે આવા ભગવાન આપણા જેવા જ ખાય છે ને પીવે છે ને ખૂવે છે ને આમાં શું મોટું, એમનાથી જુદું શું છે? પણ આપ જપનો ફેર છે. એની પાછળ લાખો કરોડો માણસ ફરે છે, એનો ભજન કરોડો માણસ કરે છે. આપણું કરે ફેર નથી આપણા બેમાં? ફેર છે. શ્રીજી મહારાજનું ભજન થાય છે, કૃષ્ણનું ભજન થાય છે, રામનું ભજન થાય છે. કંસનું થયું, રાવણનું થયું. તારે તો મોટો કંસ હતો અને પેલો હતો કૃષ્ણ, બહુ એમાં કશું ખબર નહીં પણ તો એનું ભજન થાય છે. એને લોકોના માટે જીવ્યા, પેલો પોતાના દેહને માટે જીવ્યો. એટલે એ ભાવ સમજવા કે ભગવાન આપણામાં એનો કેટલો ફેર છે કે આપણા જેવું ખાતા હોય, પીતા હોય, હરતા હોય, ફરતા હોય પણ અનંતને એનાથી શાંતિ થતી હોય, અનંતને એનાથી આપણને પ્રેરણા મળતી હોય અને હજારો માણસ સુખી થતા હોય. એટલા માટે એમનું ભજન થાય છે. એ ભલે આપણા જેવા છે, મોદા થાય, હાજા થાય, અનેક જાતની એમના આપણા સુખ દુઃખ મને શરીરમાં દેખાય, કંઈક આમ તેમ બધું દેખાય, પણ એ બધું જ એ નિર્ગુણ છે એમ માનીને આપણે જો ભક્તિ કરીએ તો વાંધો ના આવે. એટલે સ્વયં કે શાંતિ થાય આવું જ્યારે આપણે ભગવાનનું સ્વરૂપ યથાર્થ સમજાય પછી કોઈ જાતનો વાંધો આવે નહીં.